આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની આપ સર્વેને હાર્દિક શુભકામના. મહાદેવ તમને અને તમારા પરિવારને હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી મારી અને મારા પરિવાર તરફથી શુભકામના અને મહાદેવને પ્રાર્થના. હર હર મહાદેવ. આજે આપણે શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકીએ તેવા લાડુ બનાવીશું. એકદમ ઓછી કિંમતે, એકદમ માવાના લાડુને ટક્કર મારે તેવા ટેસ્ટી અને એકદમ ઝડપથી. તો શરૂ કરીએ આવા ફરાળી લાડુ બનાવવાની રેસીપી. તો જેમના માટે સૌથી પહેલાં એક જાડી કડાઈ ગેસ ફ્લેમ પર રાખીશું. તેમાં 500 ml અથવા તો 2 કપ જેટલું દૂધ ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખીશું. જો તમારી પાસે ફૂલફેટ દૂધ હોય તો ઉમેરજો, ના હોય તો કોઈ પણ દૂધ તમે લઈ શકો છો. હવે તેમાં મીઠાશ ઉમેરીશું, લગભગ 2 કપ જેટલી ખાંડ. તમે અહીંયા થોડી ઓછી ખાંડ ઉમેરવા માગતા હોય તો 1.5 કપ લઈ શકો છો, પણ 2 કપથી વધારે નથી ઉમેરવાની. એકદમ મીડિયમ મીઠાશવાળા લાડુ તૈયાર થશે. હવે આપણે આ રીતે થોડી વાર ચલાવીશું તો આપણી ખાંડ ઓગળી જશે. ગાઈસ, આજની આપણી રેસીપી છે એકદમ ઓછા ખર્ચે બહારના લાડુને ટક્કર મારે તેવા સ્વાદિષ્ટ રીતે બનાવીશું અને માવાનો ટેસ્ટ, બરફીનો ટેસ્ટ અને એકદમ ટેસ્ટી પનીરના લાડુનો ટેસ્ટ આવે તે રીતે બનાવીશું. તો ઓછા ખર્ચે, જો કે માર્કેટમાં 400-500 રૂપિયાના કિલો જે લાડુ મળે છે ને, તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ એકદમ ઓછા ખર્ચમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. તો એક ઉફાણ આવી ગયો છે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે. તો જો તમારી ઈચ્છા હોય તો હવે તમે અહીંયા ફ્લેવર ઉમેરી શકો છો, જાયફળ પાવડર, એલચી પાવડર કે પછી તમારી ચોઈસ પ્રમાણે. અહીંયા કેસરનો ઉપયોગ પણ કરી શકો છો. તો હું અહીંયા ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલો એલચી પાવડર ઉમેરું છું. હવે આ રીતે 1-2 ઉફાણ આપણા દૂધમાં આવી ગયા છે. તો હવે આપણા દૂધને એકદમ ઝડપથી ઘટ કરવા માટે અને દાણેદાર રબડી જેવો ફોર્મ આપવા માટે આપણે અહીંયા 1 કપ જેટલો મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું. મેં તમને આગળ બતાવ્યું હતું ને કે કદાચ તમારી પાસે ફૂલફેટ દૂધ ના હોય ને તો પણ કંઈ વાંધો નહીં, અને ફૂલફેટ દૂધ હોય તો પણ વાંધો નહીં. આપણે મિલ્ક પાવડરનો યુઝ કરવાના છીએ તો દૂધ જાતે જ ઘાટું થઈ જશે અને ફટાફટ દાણેદાર રબડી જેવું ઘટ થઈ જશે. તો હવે 1 કપ જે મિલ્ક પાવડર ઉપયોગમાં લીધો છે ને, તેને થોડો થોડો ઉમેરતા જશું અને બીજા હાથે સતત ચલાવતા જશું. આ રીતે આપણે સતત ચલાવવું એટલા માટે જરૂરી છે કે આપણા દૂધમાં મિલ્ક પાવડરના ગાંઠા ના થાય. તો હવે થોડી જ વાર આ રીતે આપણે ચલાવશું ને, લગભગ 1.5-2 મિનિટમાં જ ત્યાં જ આપણું દૂધ એકદમ રબડીની જેમ ઘાટું પણ થઈ જશે અને દાણેદાર પણ તૈયાર થઈ જશે. તો જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમારે અહીંયા ઘાટું દૂધ લેવાનું રહેશે, ફૂલફેટ દૂધ લેવાનું રહેશે, અને તમારે વધારે સમય સુધી કૂક પણ કરવું પડશે તો જ તમારું દૂધ ઘાટું પણ થશે અને દાણેદાર પણ થશે. પણ આજકાલ કોઈ વ્યક્તિઓ પાસે ટાઈમ નથી હોતો અને ફૂલફેટ દૂધ પણ અત્યારે એટલું શુદ્ધ નથી મળતું, તો મેં અહીંયા મિલ્ક પાવડરનો ઓપ્શન પસંદ કરેલો છે જે તમારા સમયને પણ બચાવશે અને વેરાયટીને એકદમ ઝડપથી થીક પણ તૈયાર કરશે અને ટેસ્ટફુલ તૈયાર કરશે, માવા જેવો ટેસ્ટ આપશે. હવે અહીંયા ઈચ્છા હોય તો 1-2 ચમચી જેટલું દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી દેશી ઘીનો ઉપયોગ કર્યો છે જેથી લાડુમાં એક શાઇનિંગ પણ આવશે અને ઘીની એકદમ સરસ સોંધી સુગંધ આવશે અને આપણા દૂધને પણ ફટાફટ દાણેદાર તૈયાર કરશે. તો આ રીતે હવે આપણે થોડી વાર ચલાવશું તો એકદમ દાણો તૈયાર થઈ જશે. અને મારી તમે રેસીપી કઈ જગ્યાએથી જોવો છો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો. અને આજના દિવસે શ્રાવણ માસ શરૂ થાય છે તો એટલીસ્ટ આજના દિવસે હું અપેક્ષા રાખું છું કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તમે બધા જ લખો. જો બની શકે તો આટલી કોમેન્ટ કરવા હું એક રિક્વેસ્ટ કરું છું. આપણું દૂધ ઘટ પણ થઈ ગયું છે અને એકદમ દાણેદાર તૈયાર થયું છે. એવું જ લાગે છે કે જાણે રબડી તૈયાર થઈ હોય છે ને, એકદમ રબડી જેવું આપણું ઘટ દૂધ દાણેદાર છે ને તૈયાર એકદમ થયેલું. હવે આપણે આ લાડુ બનાવવા માટે ટોપરાનો પાવડર ઉમેરશું ને તો આપણા ટોપરાના લાડુ એકદમ માવા જેવા ટેસ્ટફુલ તૈયાર થશે અને ઘરે બનાવેલા હોવાથી હાઇજેનિક તો રહેશે જ, હેલ્ધી પણ રહેશે અને લાંબા સમય સુધી સારા રહેશે અને ઓછી કિંમતે તમે ઘણા બધા લાડુ તૈયાર કરી શકશો.
તો હવે આપણે અહીંયા 5 કપ અને ગ્રામમાં જોઈએ તો 500 ગ્રામ જેટલો નારિયેળનો ભૂકો ઉમેરીશું અને પછી આ રીતે મિક્સ કરીશું. જેમ જેમ મિક્સ કરતા જશું તેમ બધું જ દૂધ આપણું ટોપરું એબ્ઝોર્બ કરી લેશે અને ઘટ્ટ થવા લાગશે. જ્યારે કડાઈને છોડવા લાગે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અત્યારે જો કડાઈને છોડવા લાગ્યું છે મતલબ આપણા લાડુનું બેઝ તૈયાર થઈ ગયું છે. હવે લાડુ એ બંધાશે કે છૂટો પડી જશે તે કેમ ખબર પડશે? આ રીતે થોડું હાથમાં લેવાનું અને લાડુનો શેપ આપવાની કોશિશ કરવાની. જો આ રીતે બંધાઈ જાય તો સમજવાનું કે લાડુ આપણા તૈયાર થઈ જ જશે. જો આરામથી એ હાથમાં પણ નથી ચીપકતું અને સરસ લાડુ બંધાઈ જાય છે. તો મતલબ હવે આપણું લાડુ તૈયાર થઈ જશે. તો હવે આપણે નીચે ઉતારીને થોડું ઠંડુ કરી લેશું. આમાં કલર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને જો તમે ફરાળમાં કલરનો ઉપયોગ ના કરતા હોય તો તમે પ્લેન લાડુ તૈયાર કરી શકો છો. એ પણ જ્યારે આપણું બેઝ થોડું ઠંડુ થઈ જાય, મતલબ હાથને ટચ કરતાં બહુ ગરમ ના લાગે તેટલું ઠંડુ થાય પછી આપણે એમાં કલર ઉમેરવાનો છે. 1-2 ટીપા જેટલું લાઇટ પિંક કલર પર લાડુને શેપ આપવા માગુ છું તો થોડો લાઇટ કલર આપું છું, લાઇટ પિંક કલર. જો હું ફરી એકવાર કહું છું કે ફરાળમાં તમે કલરનો ઉપયોગ ના કરતા હોય તો તમારે સ્કીપ કરવાનો રહેશે. પણ આ કલર મારી પાસે જે છે એ ઓરિજિનલ છે તો હું ઉપયોગમાં લઉં છું. તમને ના મળે તો ના લેતા કેસરનો ઉપયોગ કરી શકો છો અથવા તો કલર વગર પણ લાડુ તૈયાર થઈ જ જશે. માત્ર સારા એટ્રેક્ટિવ લુક માટે જ કલરનો ઉપયોગ કરું છું, ટેસ્ટ તો એનો જ રહેવાનો છે. આ રીતે મિક્સ કરશું અને મિક્સ કર્યા બાદ તમે તમારા શેપ પ્રમાણે લાડુ બનાવી શકો છો, નાના મોટા જે તમને પસંદ હોય. એકદમ ટેસ્ટફુલ, માવાદાર અને તમને બહારના લાડુ તો આઈ થિંક પછી આ ખાશો તો વિચારશો પણ નહીં ખાવાનું, આટલા ટેસ્ટફુલ તૈયાર થાય છે. આ રીતે મેં થોડું સૂકું કોપરાનું છીણ લીધું છે, તેમાં આપણે કોટ કરી નાખશું. એકવાર રગદોળી દેશું તો એકદમ કોટ થઈ જશે. બહારના લુક જેવા આપણે ઘરે કોકોનટ લાડુ તૈયાર કરી શકીએ ઓછા ભાવમાં અને બહાર કરતાં વધુ હેલ્ધી એન્ડ હાઇજેનિક અને સ્વાદિષ્ટ તો છે જ. તો આ આપણો લાડુ તૈયાર છે જેને તમે પેપર કપમાં મૂકીને સજાવી શકો છો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર.